પહેલી વખત આપણે આ પ્રકારની વાતચીત કરવા જઈ રહ્યા છીએ અને આપણી સાથે આ વાતચીત પોતાના વક્તવ્ય સહિત પોતાના અંગત અભિવ્યક્તિને અહીંયા રજૂ કરવા માટે કેટલાક ખૂબ રસપ્રદ અને આદરણીય વ્યક્તિત્વ આપણી સાથે છે. સૌથી પહેલાં તો હું આદરણીય ગિરીશભાઈ પટેલને ખૂબ ખૂબ આદર સહિત આવકારું છું આ મંચ ઉપર. ગિરીશભાઈ એક ખૂબ જાણીતા એડવોકેટ છે અને કાયદાકીય બાબતોના નિષ્ણાત અને કર્મશીલ રહ્યા છે. તેટલા જ આદર સાથે હું માર્ટિન મેકવાન સાહેબનો પણ ખૂબ ખૂબ આદરપૂર્વક અહીંયા આવકારું છું. માર્ટિનભાઈ દલિત વિષયના ખૂબ ઊંડાણપૂર્વકના અભ્યાસુ રહ્યા છે, કર્મશીલ રહ્યા છે અને તેમના ખૂબ બળકટ અવાજના કારણે દલિતો ઉપરના જે પણ પ્રશ્નો છે એના તરફ દુનિયાનું ધ્યાન ગયું છે. અમે ખૂબ આદર સાથે આપને આવકારીએ છીએ માર્ટિનભાઈ. હું ડૉક્ટર તુષાર શાહનો પણ એટલા જ આદરપૂર્વક સન્માન સાથે અહીંયા આવકારું છું. તેઓ કાર્ડિયોલોજિસ્ટ છે અને ખૂબ જાણીતા ચિકિત્સક છે. જીવનની છેલ્લી ક્ષણ શું હોઈ શકે અને જીવનની છેલ્લી ક્ષણે કેવી અભિવ્યક્તિ હોય એ કદાચ ડૉક્ટર સૌથી વધારે સમજી શકે, સમજાવી શકે. આપનું હાર્દિક સ્વાગત છે સર. આપણા ખૂબ જાણીતા પત્રકાર, રાજકીય વિશ્લેષક, લેખક અજયભાઈનું પણ હું ખૂબ ખૂબ આદરપૂર્વક અહીંયા સ્વાગત કરું છું. અજય ઉમટ આપની સાથે છે, આપની હાજરી અમને બળ પૂરું પાડે છે અને એટલી જ આદરપૂર્વક હું આવકારું છું સુમનભાઈને. સુમન શાહ ખૂબ જાણીતા લેખક, વિવેચક અને સાહિત્યકાર. આપ સૌ મહાનુભાવોનું અહીંયા અતિશય આદરપૂર્વક અમે આવકાર આપીએ છીએ અને આ આખે આખા કાર્યક્રમમાં કદાચ મજાની વાત એ છે કે આપણે આ દરેક પાસેથી જાણીશું. આપણે આ દરેક મહાનુભાવ પાસેથી જાણીશું કે જો આ મારું અંતિમ પ્રવચન હોય તો. અરુણાબેન આપ આગળ વધાર. ચિત્રલેખાના એડિટર ભરત ગેલાણી સાહેબનું પણ ખૂબ આદરપૂર્વક સ્વાગત કરીએ છીએ અને એટલા જ આદરપૂર્વક અરુણાબેન જાડેજા આપનું પણ અમારા મંચ ઉપર અમારા કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. આપ સૌ મહાનુભાવોનો આવકાર અમે હૃદયપૂર્વક કરી રહ્યા છીએ. સરસ મજાની વાત કે જો આ છેલ્લું પ્રવચન હોય, જો આ છેલ્લું ક્ષણ હોય અને આના પછી કદાચ જિંદગી ક્યાંક જઈને પૂરી થવાની હોય તો હું શું બોલું, હું શું કહું. આ વાતચીતનો દોર હવે હું આદરણીય અરુણાબેનને આપવા જઈ રહ્યો છું. અરુણાબેને આ આખા કોન્સેપ્ટના તેઓ ઇનિશિયેટર છે. આ આખી આખી વાતચીત એમના થકી આપણે માણવાના છીએ. અહીંયા કદાચ આપણે થોડાક પ્રેઝન્ટેશન્સ પણ સાંભળીશું અને કેટલીક વાત આપણે ઓડિયો વિઝ્યુઅલના માધ્યમ થકી પણ માણીશું. ધીરુબેન પટેલ પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાના હતા પણ અંગત કારણોસર એ આજે અહીંયા ઉપસ્થિત રહી શક્યા નથી. અમે તેમને યાદ કરી અને આ વાતચીતનો દોર હું અરુણાબેનને હવે સુપ્રત કરું છું. થેન્ક યુ સો મચ. નમસ્કાર. નૈસદે મારું અડધું કામ તો કરી આપ્યું છે એટલે મારે હવે સીધું એકાઉન્ટમાં પગથી જ પગ મૂકવાનો છે. થેન્ક યુ નૈસદ. સૌથી પ્રથમ તો મંચસ્થ મહાનુભાવોને અને આપ સર્વને હૃદયથી આવકારું છું. અલ્પવિરામ જો આ હોય મારું અંતિમ પ્રવચન, એક અનોખો વિષય, જુદા પ્રકારની વાત. કોઈને કહે કે તમે આ વિષય પર બોલો તો એકવાર વિચારમાં પડી જાય. એવું સાંભળ્યું છે કે માણસ પોતાની મિલકતનું વસિયતનામું કરે પણ આ તો વિચારોનું વસિયતનામું, એના મનમાં જે કંઈ ચાલી રહ્યું હોય અને એને એક કલ્પના કરવાની હોય કે જો મારે આ અંતિમ પ્રવચન આપવાનું હોય તો મારે શું કહેવું. આવી કોઈ વાત કોફી મેટ્સ વિકલ્પ ભવન્સ કલ્ચરલ સેન્ટર અંધેરીના સહિયારા પ્રયાસથી એક અદ્ભુત, અનોખી, અદ્વિતીય આ પ્રવચન શ્રેણીનું આયોજન કરવામાં આવ્યું. વિચાર તો સરસ છે પણ હવે આમંત્રણ કોને આપવું, બોલાવવા કોને, કોણ રાજી થાય જાહેરમાં પોતાની જાતનો કોઈ અંગત ખૂણો, કોઈ અંગત વાત પ્રગટ કરવા માટે, અને અથવા તો બીજી એક વાત કે એવી વાત કરવાનું કદાચ ન પણ ફાવે. આ સિવાય એક દરેક મનુષ્યના જીવનમાં એક સ્વભાવગત એક એવું ચાલતું હોય છે નિરંતર પ્રક્રિયા કે એ વારંવાર પોતાના વીતી ગયેલી જિંદગી તરફ નજર કર્યા કરતો હોય, દ્રષ્ટિપાત કર્યા કરતો હોય. બાળપણથી લઈને અત્યાર સુધી સા સપના સેવ્યા
તો એનું ખરેખર શું થયું, એણે શું વિચારેલું, એ કઈ પ્રકારની જિંદગી જીવવા માંગતો હતો અને કેવું જીવ્યો. આ સિવાય તેણે મેળવેલી સિદ્ધિઓ, સફળતાઓ, નિષ્ફળતા, નિરાશા, હતાશા, સંઘર્ષ, કોઈ અસાધ્ય બીમારી, અકસ્માત, ઘણું બધું હોઈ શકે. તો આ બધાની સામે એ વિચાર કરતાં કરતાં એ પોતાની અંગત જિંદગીનો તાળો મેળવી લેતો હોય અને આ સામે એ હવે પછી ભવિષ્યમાં કયો રસ્તો અપનાવો એનું નક્કી કરતો હોય. આવા કોઈ વિચારથી પ્રેરાઈને ત્રણ મિત્રો અવિનાશ પારેખ, નવશીલ મહેતા, કમલ હોરા, આ લોકોનો કોઈ એવો ધ લાસ્ટ લેક્ચર જે અમેરિકામાં જે શ્રેણી યોજાયેલી એના પરથી પ્રેરિત થઈને આવું કંઈ નક્કી કર્યું કે આપણે પણ કોઈ આવી પ્રવચન શ્રેણી યોજીએ. તો હવે કોને બોલાવવા? એકવાર વિચાર તો આવે કે કયા ક્ષેત્રના શું શું વાત કરવી, કઈ રીતે વાત કરવી, પણ જે કોઈ લોકો પાસે આ પ્રસ્તાવ લઈને ગયા એ લોકો તત્પરતાથી, ઉલટફેર અને બહુ સરસ રીતે રાજી થઈ ગયા આમાં જોડાવા માટે. અને એ માટે નિમંત્રિત કરવામાં આવ્યા સમાજના વિવિધ ક્ષેત્રની એવી વ્યક્તિઓ કે જે જાહેર જીવનમાં બહોળા જનસમુદાય સાથે સંપર્કમાં રહેતો હોય, તેની સાથેનો રોજનું કંઈ ને કંઈ કામ હોય, લોકોને એ વ્યક્તિનું, એ વ્યક્તિને લોકો સાથેનું, એની આજીવિકા પણ હોય, લોકોને એનો સંપર્ક કરવો ખૂબ જરૂરી બનતો હોય. આવી વ્યક્તિ જે કે જેમણે પોતાના ક્ષેત્રમાં સફળતાના શિખરો સર કર્યા હોય, બહોળા અનુભવ લીધા હોય, અને એ સિવાય કે જે લોકો ઉત્તમ વક્તા અને ગુજરાતીમાં વાત કરી શકતા હોય એવી વ્યક્તિઓને નિમંત્રિત કરવામાં આવી, જેમાંની કેટલીક આપણી વચ્ચે ઉપસ્થિત છે. આ સિવાય આ પ્રવચન શ્રેણીના 25 કાર્યક્રમો થયા, જેમાં શરૂઆત થઈ પ્રખર ગાંધીવાદી મોરબી શ્રી નારાયણભાઈ દેસાઈથી, જે હવે દિવંગત છે, અને અંતિમ પ્રવચનની પૂર્ણાહુતિ થઈ, અંતિમ પ્રવચન જેમણે આપ્યું તે પૂજ્ય મોરારી બાપુથી. 25 કાર્યક્રમોના 25 બણકા પુસ્તક રૂપે તૈયાર થયા, જેનું સંપાદન શ્રી કાંતિ પટેલ અને શ્રી અલ્કેશ પટેલે કર્યું, જેમાં અલ્કેશભાઈ આજે અહીંયા હાજર છે, અને જેનું પ્રકાશન કર્યું અરુણોદય પ્રકાશને. આ પુસ્તકનું આજે આપણે લોકાર્પણ કરવા જઈ રહ્યા છીએ ત્યારે ફરી એકવાર બસ આ બધા શ્રોતાઓ, વક્તાઓ જે આપણા વચ્ચે છે એને આપણે વધાવી આપણે એમને અંગત વાતો જાહેરમાં સાંભળીશું. ચંદ્રમૌલીને વિનંતી કે આજના આ પુસ્તકનું વિમોચન અરુણાબેન જાડેજાના હાથે કરવાના છીએ, તો એમને લઈને સ્ટેજ પર પધારે શ્રી ચંદ્રમૌલી અને અલ્કેશ પટેલ સ્ટેજ પર પધારવા વિનંતી. અરુણાબેન જાડેજા જન્મે મરાઠી, કર્મે ગુજરાતી, ખૂબ સારા લેખિકા, આદર્શ ગૃહિણી, જેમને આપણે આવતીકાલે કુલ દિસંબરને માટે સાંભળવાના છીએ. અજયભાઈ કહે છે કે અરુણાબેન સવાયા ગુજરાતી છે. આ પુસ્તકનું લોકાર્પણ મુંબઈમાં પૂજ્યશ્રી મોરારી બાપુના હાથે થયું છે, આજે આપણે અહીંયા GLitFest કરી રહ્યા છીએ. બહુ સુંદર પુસ્તક છે, આપ સૌ જરૂરથી વાંચજો. જેની કિંમત આમ તો 375 રૂપિયા છે, પણ આજે એ રૂપિયા 300થી મળશે આપ સર્વને. થેન્ક યુ.
આ પ્રવચન શ્રેણીમાં જે જે લોકો જે નિમંત્રિત કરવામાં આવ્યા તે માત્ર સાહિત્યકારો જ નહીં, જજ, વકીલો, ડોક્ટરો, પત્રકારો, ધર્મગુરુઓ, ચળવળકારો, આ બધા અનેક ક્ષેત્રના વિવિધ પ્રકારની વિવિધ ક્ષેત્ર સાથે સંકળાયેલા લોકોને નિમંત્રિત કરવામાં આવેલા, જેમાં આપણે આજે વાત કરીશું સૌથી પહેલાં સુમનભાઈ સાથે. સુમનભાઈ, ડૉક્ટર સુમન શાહ. સુમનભાઈ, લોકોને આમ તો તમારા પરિચય છે જ, પણ આજે મારે તમને એક જુદો પ્રશ્ન પૂછવો છે. તમે જે ત્યાં પ્રવચન શ્રેણીમાં જે વાત કરી છે એ સિવાયની, સુમનભાઈ એવી એક કલ્પના કરતા હતા કે એઝ ઇફ કે ભગવાન એમને લઈ જાય છે અને એને પૂછે છે કેમ, કેવું લાગ્યું, શું લઈને આવ્યા છો, પાપ કે પુણ્ય? હું કહીશ કંઈ પણ લાવ્યો નથી, બધું ચૂકવીને આવ્યો છું અને સારું તો જરાય નથી લાગ્યું. માણસ તરીકેની આટલી જવાબદારીઓ વહન કરી મૂલ્યો ચૂકવીએ છતાં પણ તમે તો અમને પછાડો જ પછાડો. એક સરખા માણસ કેમ બનાવો છો? તમે ઘરેડિયા કલાકાર છો, ના ચાલે, જરા વિચારો. તો સુમનભાઈ, ભગવાને શું જવાબ આપ્યો? ભગવાને મને હજી સુધી જવાબ નથી આપ્યો, પણ સમજવાની વાત એ છે કે આપણે આપણી કોઈ પણ પસંદગી હોય, સિલેક્શન, એને માટેની પૂરતી કિંમત ચૂકવતા હોઈએ છીએ. જાણે અજાણે, ગમે કે ન ગમે તો પણ આપણે ચૂકવીએ છીએ, અને છતાં જો સરખું પરિણામ નથી આવતું તો એ એક પ્રકારનો અન્યાય છે એવું ઈશ્વરને આપણે કહી શકીએ. મેં મારા વ્યાખ્યાનને અંતે એ વાત ઈશ્વરને કરી છે, જે અરુણાબેને તમને વાંચી સંભળાવી. આ પ્રકારની જે વ્યાખ્યાન શ્રેણી છે એનું એનું જે પરમ સત્ય છે તે એ છે કે સૌએ સાચું બોલવાનું, ભલે સાહિત્યના માણસ હોઈએ, પત્રકારત્વમાં હોઈએ કે મેડિસિનમાં હોઈએ, સચ્ચાઈ ભરેલી વાત કરવાની. આ વ્યાખ્યાન શ્રેણીનો પ્રારંભ અમેરિકામાં થયો હતો. રેન્ડી પોશ નામના એક વિચારકે લાસ્ટ લેક્ચર સિરીઝ શરૂ કરેલી. એનો આશય તો એવો હતો કે બાળકોને જરા ખબર પડે કે ભાઈ અમે કેવી રીતે જીવ્યા ને શું થયું ને તમે જાણો. બધા દાદાઓને અને પિતાજીઓને ખબર છે કે આપણે આપણા બાળકોને આપણી વાત કરીએ આપણી કારકિર્દીની તો એને પ્રેરણા મળતી હોય છે. એટલે મૂળ આશય તો પ્રેરણા આપવાનો હતો, પણ પછી એમાં વાત મુશ્કેલ એ રીતે બનવા માંડી કે આ અંતિમ પ્રવચન છે તો એમાં શું કહેવું. અંતિમ પ્રવચન છે તો બિલકુલ અંતિમ તે ક્ષણે તે દિવસે જે કંઈ લાગ્યું હોય એ જ કહેવું જોઈએ. એટલે ઓનેસ્ટીની બહુ જરૂર પડે, જેમ સચ્ચાઈની જરૂર પડે તેમ પ્રામાણિકતાની બહુ જરૂર પડે. અને તમારી અંગત વાત તમે જાહેરમાં કરવા જાઓ તો કોઈ એક ક્ષણ એવી પણ આવે કે જ્યારે તમે ન કહી શકો લોકોને. મેં એમાં મારી બાનો ઉલ્લેખ કર્યો છે. મારી બા એવું કહેતી હતી કે સૌની સામે જાંગ ખોલવાનો અર્થ નથી બેટા. તો મેં અવિનાશભાઈને સંબોધીને ત્યારે કહ્યું કે અવિનાશભાઈ તમારો આગ્રહ છે એટલે હું બને એટલો ઓપન થઈશ. મેં આ સૌ મિત્રોના વ્યાખ્યાનો વાંચ્યા છે અને મને બહુ જ આનંદ થયો છે. તમે જોશો કે દરેક જણની પોતાની દરેક ક્ષેત્રમાં એક વિશેષતા છે. અજય એક ઉત્તમ પ્રકારના પત્રકાર છે એ આપણા સૌનો અનુભવ છે. માર્ટિનભાઈને બધા લોકો જાણે છે કે એમને દલિત સમાજ માટે કેટલું બધું કામ કર્યું છે. ડૉક્ટર સાહેબનો હાર્ટની સાથેનો જે સંબંધ છે એ તો મેં એમનું વ્યાખ્યાન વાંચ્યું ત્યારે જ મને ખબર પડી. અને ગિરીશભાઈને પણ આપણે સૌ જાણીએ છીએ. મજાની વાત એ છે કે જુદા જુદા ક્ષેત્રના લોકો પોતાની કારકિર્દી કેવી રીતે બની એની વાત કરતા હોય છે. જેમ કે મારે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ થવું હતું, પણ કોમર્સમાં હું બે વાર નપાસ થયો. પેલું બેંક રિકન્સિલિએશન સ્ટેટમેન્ટ આવે ત્યાંથી મારું મગજ ફરી જાય. મને ત્યારે ખબર નહોતી કે હું સાહિત્યમાં ચાલી શકું એવો છું. મારો એમાં એક એવો સિદ્ધાંત અથવા તો એવો એક એવો એક મારો વિચાર રહ્યો છે
કે સપના દરેક માણસને આવે છે, દરેક વ્યક્તિને, એ અંગત વસ્તુ છે. દરેક માણસને સ્વપ્ન હોય છે, એક સ્વપ્ન પૂરું થાય પછી બીજું, બીજા પછી ત્રીજું, એ બહુ રીઢો માણસ છે સપનાની બાબતમાં, એવું પણ કહી શકાય. પણ સપનાને સિદ્ધ કરવા માટેની જે વ્યવસ્થા છે તે બહાર છે, એ આપણી સિસ્ટમ્સમાં છે, આપણા સંજોગો એ ઘડે છે સિસ્ટમ્સ. સપનામાં તમારે ફેરફારો કરવા પડે છે, કાપફૂંકો કરવી પડે છે, કદાચ સપના નિષ્ફળ પણ જાય છે. એ પ્રકારની એ વાત મારી ચાલી, અને બીજા મિત્રો હજી પોતાની વાત કરશે અને હું વળી પાછો એમાં કંઈક ઉમેરો કરીશ. થેન્ક યુ. થેન્ક યુ સુમનભાઈ. સુમનભાઈ અત્યાર સુધીમાં 73 પુસ્તકો આપ્યા છે અને હજુ પણ ઘણા બધા આપશે એવી અપેક્ષા. સાહિત્ય અકાદમી અને એ સિવાયનું પણ ઘણા બધા એમને એવોર્ડ વગેરે મળ્યા છે. અને એમના વિશે એક સરસ વાત છે કે ભલે દેખાય શાંત સરળ પણ સોજ ઝાટકીને વાત કરનારા છે. બરાબર છે સુમનભાઈ? બિલકુલ. બીજું એવું જ એક ક્ષેત્ર પત્રકારત્વ, શ્રી અજય ઉમટ આપણા વચ્ચે છે. તંત્રી પત્રકાર શ્રી અજયભાઈને એક પ્રશ્ન પૂછું છું કે આજે શું મીડિયાના ધર્મની ચર્ચા થવી જરૂરી છે? ચોક્કસ. સ્વાતંત્ર્યની નહીં, મીડિયાના ધર્મની ચર્ચા પણ જરૂરી છે. વ્યક્તિગત સ્વાતંત્ર્ય, ખાસ કરીને જે અભિવ્યક્તિનું જે સ્વાતંત્ર્ય છે એની ચર્ચા થવી પણ બહુ જ જરૂરી છે. ખાસ કરીને ડિમોનેટાઇઝેશન જે આવ્યું છે એ પછી. સુમનભાઈ કહે છે કે એ કોમર્સમાં 2 વખત ફેલ થયા હતા, પણ છેલ્લા 1 મહિનામાં મને લાગે છે કે રોજ કમસે કમ 50 અર્થશાસ્ત્રીઓને હું મળું છું જ્યારે પેલા ફોરવર્ડ થયેલા મેસેજીસ આવે છે ને કે હવે આ દેશમાં શું થશે. કારણ કે દરેક વ્યક્તિ અત્યારે અર્થશાસ્ત્રી બની ગયો છે. ઇટ્સ નોટ એ ગુડ સાઇન. કારણ કે ફોરવર્ડ થયેલા મેસેજથી જે થઈ રહ્યું છે એમાં ઘણી વખત તમે સાચું કહેવા માંગો તો તમે કદાચ દેશદ્રોહી છો એ રીતના તમને ખપાવી દેવામાં આવે છે, જે મને લાગે છે કે વ્યક્તિગત સ્વાતંત્ર્યની દિશામાં એક બહુ જ ખરાબ કામ થઈ રહ્યું છે. મને એવું લાગે છે કે પત્રકાર તરીકે ક્યારેક મારે સાચી વાત કહેવી જોઈએ અને હું નથી કહી શકતો. આ જે ડાયલેમા જે છે હું એટલા માટે અનુભવી રહ્યો છું કે મને યાદ છે કે વાલ્મીકી રામાયણમાં નારદ મુનિને આ વ્યથા થાય છે, ક્રોંચ પક્ષીની આખી વાત છે. એમાં એ કહે છે કે નારદને વાલ્મીકી પૂછે છે કે હું કઈ વ્યક્તિને કેન્દ્રમાં રાખીને એમ કે આ રામાયણની રચના કરું, મારું લખેલું કદાચ મિથ્યા જાય તો. અને ત્યારે નારદ એને જવાબ આપે છે કે તમારી વૈચારિક મનોભૂમિ જે છે એ ભગવાન રામની કર્મભૂમિ હશે, પણ મને અત્યારે કોઈ ભગવાન રામ દેખાતો નથી. અને એટલા માટે આ જ્યારે પત્રકારત્વની વાત કરું છું તો મને એવું લાગે છે કે કદાચ અતિશયોક્તિ નથી કરતો પણ ડૉક્ટર તુષાર પછી કદાચ સૌથી વધારે મૃતદેહો અને વ્યક્તિને મરતા મેં મારા જીવનમાં જોયા છે. પછી એ એન્કાઉન્ટર થયેલું હોય અને છેક છેલ્લી ઘડીએ અમને ખબર છે કે વ્યક્તિનું એન્કાઉન્ટર થઈ ગયું છે, મેં સ્ટોરી લખાઈ દીધી છે અને મારા તંત્રી મને એવું કહે છે કે તમે કહ્યું પણ કે હજુ પેલું ડેડ બોડી તો હોસ્પિટલમાં પહોંચ્યું નથી. એટલે પેલા પોલીસ કમિશનરને પૂછીએ તો પોલીસ કમિશનર કહે છે કે પેલા સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટે એવું કહ્યું છે કે ડેડ બોડી લઈને આવજો, કારણ કે જો તમે વ્યક્તિને જીવતા લઈને આવશો તો એમ કે મારી જવાબદારી એને જીવડાવવાની છે. એટલે જ્યાં સુધી એ મરે નહીં ત્યાં સુધી એને એમ્બ્યુલન્સમાં ફેરવવામાં આવે છે. અને એ વ્યક્તિને મરતા મેં જોયો છે. મેં ગુજરાતના રમખાણોમાં લોકોને મરતા જોયા છે, મેં વડોદરાના લઠ્ઠાકાંડમાં લોકોને મરતા જોયા છે. અને ડૉક્ટર તુષારભાઈ બેઠા છે એટલા માટે હું કહી શકું, કારણ કે હી કેન કરેક્ટ મી. અલ્કેશ મારી સાથે પત્રકારત્વમાં રહેલો છે. મને વડોદરાના અત્યારના એક હાલ અત્યારના સન્માનનીય ધારાસભ્ય કે જેને સનત મહેતા જેવી વ્યક્તિને ચૂંટણીમાં હરાવી હતી એ વ્યક્તિ વિશે મેં 3 દિવસ પહેલાં એવું લખ્યું હતું કે આ માણસ જે એમ્બ્યુલન્સ ગાડી લઈને જાય છે, કહેવાતી સેવા સંસ્થા અને ટ્રસ્ટ ચલાવે છે, એની એમ્બ્યુલન્સમાં ખરેખર દારૂની ખેપ થાય છે. એટલે એ ભાઈએ મને ફોન કરીને કહ્યું કે સાહેબ તમે નેગેટિવ પબ્લિસિટી આપી પણ આપણને ફાયદો જ છે, હા આપણા એરિયામાં તો લોકો આપણને પૂજે છે. મેં તો કંઈ વાંધો નહીં. 3 દિવસ પછી એને મને ફોન કરીને કહ્યું, શિવરાત્રિની રાત હતી માધવભાઈ, અને અમરસિંહ ચૌધરી ત્યારે મુખ્યમંત્રી હતા અને આખું વડોદરા શહેર જે છે એ પોલો ગ્રાઉન્ડની અંદર તલત અઝીઝનો પ્રોગ્રામ જોતું હતું. અને મને પેલા અત્યારના સન્માનનીય ધારાસભ્યએ ફોન કરીને કહ્યું કે બોસ તમે 3 દિવસ પહેલાં મારી વિરુદ્ધ લખ્યું હતું પણ અત્યારે કે મારી એમ્બ્યુલન્સનો સદુપયોગ થઈ રહ્યો છે, આ લઠ્ઠાકાંડમાં જેટલા મર્યા છે ને એ બધાને કે હું હોસ્પિટલ પહોંચાડી રહ્યો છું, એટલે અત્યારે કે
દર્દીઓને અને ડેડ બોડીઝને હું લઈ જાઉં છું અને પછીથી મારી એમ્બ્યુલન્સ જે છે એ વળતા સબવાહિનીનું કામ કરે છે. મેં કીધું કેમ, મને કે 100-150 તો મરી જ જશે. એટલે સાહેબ હું સીધો SSG હોસ્પિટલ પહોંચ્યો. SSG હોસ્પિટલ ગયો તો ડૉક્ટર પુરંદરે જે પેથોલોજીસ્ટ હતા એને મને એવું કીધું કે મારું ડાયગ્નોસિસ એવું છે કે આ લોકોએ ઇથાઇલ આલ્કોહોલની જગ્યાએ મિથાઇલ આલ્કોહોલ પી લીધો છે, જેની ઇફેક્ટ સૌથી પહેલાં ઓપ્ટિકલ નર્વ પર થાય એટલે માણસને દેખાતું બંધ થાય અને કે આ અડધા કલાકમાં મળશે. મેં તો તમે ગ્લુકોઝના બાટલા ચડાવો છો, મને કે વી આર એક્સપીડાઇટિંગ ધ ડેથ, કારણ કે જો બાટલા ના ચડાવીએ તો લોકો અમને મારે. ડૉક્ટરને એવી બીક હતી કે બાટલા ના ચડાવીએ તો લોકો અમને મારે કે તમે ઇલાજ ચાલુ કરતા નથી. એનો કોઈ ઇલાજ જ નથી, એક ઇલાજ એ જ છે કે ટાઇટ્રેશન કરવા મારે માટે ઇથાઇલ આલ્કોહોલ આપવું પડે. ઇથાઇલ આલ્કોહોલ મળશે નહીં, કારણ કે આજે શુક્રવારની સાંજ છે, કાલે શનિવારની રજા છે, પરમ દિવસે રવિવાર છે, એટલે કે સ્ટોર્સ ડિપાર્ટમેન્ટ સોમવારે 11 વાગે ખુલશે ત્યારે એમ કે આ લોકોની ટ્રીટમેન્ટ ચાલુ થશે. સાહેબ આ વડોદરા શહેરની ઘટના. અને મેં પૂછ્યું કે કેટલા દાખલ થયા, મને કે 85 દાખલ થયા છે, બીજા 250 આવે છે, બધા જ મરી જવાના છે. સાહેબ મને થયું કે મારે CM ને જઈને કહેવું પડે, એટલે હું ચીફ મિનિસ્ટર પાસે ગયો, મને ત્યાં ના જવા દેવામાં આવ્યો. અને પેલા DCP અને ACP એ કીધું કે તમારી વાત પહોંચાડી દઈશું. મને મારા બીજા સિનિયર જર્નાલિસ્ટે કહ્યું કે આ પડોજનમાં ના પડ, જઈને તારી સ્ટોરી લખ. મને ડૉક્ટર પુરંદરે કહ્યું કે 85 ડેથ તમે લખી શકો. મેં અરુણાબેન 227 લખી નાખ્યા, કારણ કે બીજે દિવસે 253 આંક થયો હતો. એટલે હું અંગત રીતે ખુશ થતો હતો કે પત્રકાર તરીકે મારી સ્ટોરી સાચી પડી. મને દુઃખ એ વાતનું હતું કે હું એક પણ વ્યક્તિને જીવાડવામાં કંઈક મદદરૂપ ન થઈ શક્યો. અને આ માત્ર વડોદરાના લઠ્ઠાકણની વાત નથી કરતો, મેં ગુજરાતના કોમી રમખાણો જોયા છે, મેં કચ્છના વાવાઝોડામાં લોકોને મરતા જોયા છે અને ભૂકંપમાં મરતા લોકોને જોયા છે. અને મેં જોયું છે કે સરકારી તંત્ર નિષ્ફળ ગયું છે. અને આપણે સ્ટોરી લખીએ તો સરકાર માત્ર ખુલાસા કરે છે, લોકોને બચાવવાનું કોઈ જ કામ કરતું નથી. અને ત્યારે મને એવું લાગે છે કે પત્રકાર તરીકે મારી જવાબદારી એ છે કે હું સફળ થઉં કે ન થઉં, કોઈ એક વ્યક્તિનું જીવન જો મારા લખવાથી બચતું હોય તો મારું જીવન સાર્થક થાય છે. સફળતા અને સાર્થકતા વચ્ચેની જે ભેદરેખા છે એ છે કે મેડોનાનું જીવન સફળ છે પણ મધર ટેરેસાનું જીવન જે છે એ સાર્થક છે. એટલે પત્રકાર તરીકે હું એવું માનું છું કે મારું જીવન સાર્થક થવું જોઈએ. બાકી હું તો સુમનભાઈના ખોડામાં રમેલો છું. એ મારા ફાધર ઇંગ્લિશના પ્રોફેસર હતા, એ ગુજરાતીના પ્રોફેસર કમ પ્રિન્સિપલ હતા. અને મને યાદ છે કે એમના પ્રવચનોમાંથી મેં થોમસ ગ્રેની કન્ટ્રી ચર્ચયાર્ડની એલિજી સાંભળી છે. 3 મને યાદ છે, એક ટેરિસનની ઇન મેમોરિયમ, એક શૈલે એ જ્હોન કીટ્સ વિશે લખી છે. અને એમાં એને છે ને મૃત્યુનું આખું, જેને આપણે ગુજરાતીમાં મરસ્યું કહીએ છીએ, એની વાત કરી છે કે મૃત્યુ જે છે ને એ જીવન સાથે વણાયેલું છે અને જીવનનું અંતિમ સત્ય જે છે એ એ છે કે મૃત્યુ દરેકને આવવાનું છે. સ્ટીવ જોબ્સ છે એનો હું ચાહક હતો અને છું, એને 3 વાક્યો એની પોતાની છેલ્લી સ્પીચમાં કહ્યા છે, એ મને બહુ જ સ્પર્શી ગયા છે. એને એવું કહ્યું છે કે ડેથ ઇઝ અ ડેસ્ટિનેશન વી ઓલ શેર, નો વન વોન્ટ ટુ ડાય ઇવન ઇફ ધેર ઇઝ અ ગેરંટી દેટ યુ આર ગોઈંગ ટુ ગેટ હેવન. પેલું કહે છે ને, આપમું આવીને સ્વર્ગે ના જવાય, પણ સ્વર્ગની ગેરંટી હોય તોય કોઈ મરવા તૈયાર નથી. અને ત્રીજું કે ઇફ યુ લીવ ઇચ ડે દેટ યુ આર ગોઈંગ ટુ ડાય ટુડે, અલ્ટિમેટલી વન ડે ઇટ ઇઝ ગોઈંગ ટુ બી ટ્રુથ. બરાબર છે કે નહીં? એટલે આ આખું છે ને નશ્વરતાનું વિજ્ઞાન છે, જેને લેટિન શબ્દ મેમેન્ટો મોરી બહુ સારી રીતના એની આખી પેલી કરવામાં આવી છે. પણ બીજા બધા વક્તાઓ છે એટલે હું અત્યારે મારો સમય ટૂંકાવીને પછી પ્રશ્નોત્તરીમાં આશરું છું. મારી વાત છે કે પત્રકાર તરીકે હું જે કાંઈ લખું એ સત્ય લખું અને સત્ય સિવાય કંઈ જ ન લખું, એ જ મને લાગે છે કે મારું જીવન સાર્થક થયું હશે. ધન્યવાદ, ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ અજયભાઈ. અજયભાઈ એક સંનિષ્ઠ અને સુસજ્જ પત્રકાર છે. મારે એક વસ્તુ બહુ શોર્ટમાં તમને જવાબ આપજો અજયભાઈ, થોડા લખતા હોય તો બાકી છે, કે આવી મેટર ઓફ ફેક્ટનેસ કાળમિંડ વાસ્તવિકતા રોજ તમે સામે જુઓ. આજે હમણાં જે તે વાત કરી, આ બધી વાતોની તમારા મન મગજ દિમાગ હૃદય પર અસર થાય, આ બધી વાતો લઈને તમે ઘરે જતા હશો? થાય છે, નહીં અસર થાય છે એટલું જ નહીં, ક્યારેક તમારો ડાયાબિટીસ સૂટઅપ થઈ જાય. હું એક છાપાની ઓફિસમાં કામ કરતો હતો ત્યારે અમારા તંત્રી માલિક મુદ્રક પ્રકાશકોને એવું થયું કે આપણે એમ કે છાપાના બધા કર્મચારીઓના હેલ્થ વિશે કંઈક કરવું જોઈએ. તો અમારા બધાના બ્લડ પ્રેશર, ડાયાબિટીસ છે કે નહીં, બ્લડ શુગર લેવલ ને બધું ચેક કર્યું. તો એમને ચેક કરીને કહ્યું કે આઉટ ઓફ 169 બે જણ એવા છે કે જેને સંપૂર્ણપણે તંદુરસ્ત કહી શકાય, કે એમનું બ્લડ પ્રેશર પણ નોર્મલ છે, એમને કોઈ એન્જાઇના પેઇન થાય એવી કોઈ શક્યતા દેખાતી નથી, TMT ટેસ્ટમાં પણ પરફેક્ટ પાસ થયા છે, બ્લડ શુગર પણ બહુ નોર્મલ છે. બાકી 167 જણ છે એ લોકોને પ્લસ માઇનસ પ્રોબ્લેમ છે, કોઈકને હાઇપર ટેન્શન છે, કોઈકને આ. તો મેં સેઠને કહ્યું, મેં કીધું કે સર બે જણ છે એને બાદ કરતાં બધાની સ્થિતિ આટલી ખરાબ છે, મને કે એ બે જણને કાઢી મૂકો, કારણ કે એ લોકો છાપામાં સ્ટ્રેસ લેતા હોય એવું લાગતું નથી.
એટલે સાહેબ છાપાનો પત્રકાર જે છે એ કોક ને કોક રાતના ઘણી વખત ઊંઘ નથી આવતી, તમને ખબર પડે કે તમે ઘણી બધી વસ્તુ ખોટી થઈ રહી છે અને તમે પેલી દ્રૌપદીની ભરસભામાં દ્રૌપદીનું વસ્ત્રહરણ થઈ રહ્યું હોય અને છતાં પણ તમારે ભીષ્મ પિતામહની માફક મૌન સેવવું પડતું હોય અને તમે વિકર્ણ બનીને પણ એવું ન કહી શકો કે આ ખોટું થઈ રહ્યું છે, તમે વિસલ બ્લોઅર ના બની શકો તો તમને ઊંઘ તો નથી જ આવતી, એટલીસ્ટ હું મારી બાબતમાં એટલો સંવેદનશીલ તો છું જ અને મને લાગે છે એ સમાજમાં ઘણા બધા લોકો સાથે પણ એ બનતું હશે. ધન્યવાદ. થેન્ક યુ. આજે જ્યારે આ વાત થઈ રહી ત્યારે એવી જ એક વ્યક્તિ છે, એવો જ એક વ્યવસાય છે કે જેને આવી મેટર ઓફ ફેક્ટનેસ એ કાળમિંટ વાસ્તવિકતાનો સ્વીકાર કરવો પડે છે, એ છે તબીબી વ્યવસાય. ડૉક્ટર તુષાર શાહ, હાર્ટ સર્જન, ગુજરાતમાં પ્રથમવાર ઓપન હાર્ટ સર્જરી કરનાર ડૉક્ટર તુષાર શાહ. એક બે વાત બહુ સુંદર એમણે કરી છે કે પરિવારમાં તબીબી વ્યવસાયમાં અમારે જો આવવું હોય તો કુટુંબનો ફાળો અમારા માટે અવર્ણનીય હોય છે, અને બીજી વાત કે જે વ્યક્તિના હૃદયમાં અનુકંપા ન હોય એ તબીબી વ્યવસાયમાં ન આવવું જોઈએ. કે જ્યારે હું કોઈ એક દર્દીના હૃદય પર સ્ટેથોસ્કોપ મૂકું છું ને ત્યારે મને દર્દીના ધબકારાની સાથે એની પત્નીના એના બાળકોના ધબકારા પણ સંભળાય છે. તુષારભાઈ, ડૉક્ટર તુષાર શાહ, મારું સ્થાન અહીંયા બહુ યોગ્ય નથી. હું સાહિત્યનો માણસ નથી, મને સાહિત્ય લખતા પણ આવડતું નથી. અવિનાશભાઈના આગ્રહથી એમણે મને કહ્યું કે જે મનમાં આવે એ તમારી કારકિર્દી, તમારા જીવન અને તમારા અનુભવો વિશે કહેજો. અને જે કંઈ મનમાં આવ્યું, થોડુંક વિચારેલું પહેલેથી, પણ જે કંઈ મનમાં આવ્યું એ કારકિર્દી વિશે, અનુભવો વિશે મેં આ લેક્ચર સિરીઝમાં કહેલું. ઘણાને ગમ્યું હશે, પરંતુ મને એવું લાગે છે કે જો બીજા કોઈ ડૉક્ટરને બોલાવ્યા હોત તો પણ લગભગ આવું જ કહ્યું હોત. મોટાભાગના ડૉક્ટરોનો અનુભવ આવો જ હોય કે સંવેદનશીલતા વગર પ્રેક્ટિસ કરવી, ડૉક્ટર તરીકે દર્દીઓની સારવાર કરવી લગભગ અશક્ય છે. અને જો એ કોઈ શક્ય બનાવે તો કદાચ એ પાષાણ દિલનો હશે. સંવેદનશીલતા એ પ્રાથમિક વસ્તુ છે અને જેમ જેમ રોગોની જટિલતા વધતી જાય છે, સારવારની જટિલતા વધતી જાય છે, તેમ તેમ ડૉક્ટરોનું ઇન્વોલ્વમેન્ટ દર્દીમાં રોજબરોજ વધતું જાય છે. પહેલાં કદાચ રોગો સીધા હતા અથવા તો માણસ જાતને ખબર નહોતી કે આ કેટલા કોમ્પ્લિકેટેડ છે. પહેલાં સારવાર સીધી હતી અથવા તો વિજ્ઞાન એટલું વિકસ્યું નહોતું. હવે જેમ જેમ વિજ્ઞાન વિકસે છે તેમ તેમ ડૉક્ટર પર વધુ ને વધુ અપેક્ષાઓનો બોજ લદાઈ રહ્યો છે અને જો ડૉક્ટરે એ અપેક્ષાઓના બોજ સામે જે કંઈ સારામાં સારી સારવાર હોય આપતી હોય તો ઘણો સમય અને ઘણું ચિંતન કરવું પડે છે. આ બધું જ કુટુંબના સહકાર, સાથ અને એન્કરેજમેન્ટ વગર શક્ય નથી. જો ઘરમાં જ અશાંતિ હોય તો ક્યારેય સફળતાપૂર્વક આપણે ડૉક્ટર તરીકે દર્દીને સારામાં સારી સારવાર નહીં આપી શકીએ, એ મારો અનુભવ થયો છે. અને જેમ જેમ સમય જાય છે એમ તેમ હું રોજ જોઉં છું કે ઘરનો સહકાર અને ઘરની પરિસ્થિતિ એ પ્રાથમિક વસ્તુ છે, જે મેં મારા વક્તવ્યમાં પણ કહેલી. અને જો અરુણાબેન બધાને પૂછે કે આ લેક્ચર સિરીઝમાં તમે છેલ્લું લેક્ચર આપ્યું પણ તમે બધા નસીબદાર છો, બીજા 5 વર્ષ 6 વર્ષ કાઢી નાખ્યા છે, તો તમારે કંઈ ઉમેરવું છે કે બાકી કરવી છે અને નવું લેક્ચર આપવું છે એવું જ અરુણાબેન પૂછે, તો હું કહું કે મારે ફરીથી આની આ જ વાત કરવી છે કે કુટુંબના સહકાર વગર સફળતાપૂર્વક ડૉક્ટરનો પ્રોફેશન પ્રેક્ટિસ કરવો અશક્ય છે. આ ઉપરાંત મેં મારા વક્તવ્યમાં એક જેનેરિકની દવાઓ વિશે એક ઉલ્લેખ કરેલો. એ વખતે જેનેરિક શું એ મારે એ વક્તવ્યમાં સમજાવવું પડ્યું હતું અને એ વિશે વક્તવ્યના અંતે પ્રશ્નોત્તરીમાં પણ મારે એ વધારે ને વધારે સમજાવવું પડ્યું હતું કે જો આવું થઈ શકે તો ખરેખર સમાજ માટે આશીર્વાદરૂપ થાય. આજે ઠેર ઠેર
જનરિક દવાના સ્ટોર્સ થયા છે અને અનેક દર્દીઓને સસ્તી અને સારી દવાઓ મળી રહી છે એ જોઈ અને આનંદ થાય છે. અને મને એવું લાગે છે કે જેમ હમણાં વાત કરી એમ સ્વપ્ન જોવા ક્યારેક તો સાકાર થશે જ. એ વખતે 5-6 વર્ષ પહેલાં મેં સ્વપ્ન જોયેલું કે જેનરિક દવાઓ શું અને લોકો એ સુધી કઈ રીતે પહોંચાડવી, અને હવે બધાએ જ પહોંચાડી દીધી છે. વક્તવ્ય અંતિમ પ્રવચન પ્રમાણેનું હતું અને કદાચ આપ સૌમાંથી કોકને તો પ્રશ્ન થયો જ હશે, તો પછી આને અલ્પવિરામ કેમ કહ્યું અને પૂર્ણવિરામ કેમ ના કહ્યો? એ પ્રશ્નનો જવાબ કદાચ અરુણાબેન અને અવિનાશભાઈએ જ આપશે. થેન્ક યુ. થેન્ક યુ તુષારભાઈ. આ પ્રશ્નનો જવાબ છે, મૃત્યુ ભલે કદાચ પૂર્ણવિરામ હોય પણ આ તો કલ્પિત અંતિમ પ્રવચન છે, સાચું નહીં. પણ સાચું માનીને કહેવાનું છે એટલે અલ્પવિરામ. એક જુદી વાત કદાચ આપ સર્વે ક્યારે નહીં સાંભળી હોય, રાજકારણીઓને દલિત અસ્પૃશ્ય છે પણ તેના મત નહીં. રાજકારણીઓને દલિત અસ્પૃશ્ય છે તેમના મત નહીં. શ્રી માર્ટિન મેકવાન, આ નામ કદાચ આપણામાંથી કે આપ સર્વમાંથી કદાચ પહેલી વાર સાંભળતા હશો. ઘણા લોકો છે ને હાંસિયામાં રહીને, હાંસિયામાં જન્મીને પણ સમાજમાં ખૂબ આગળ આવીને કેવું કેવું કામ કરતા હોય, શું શું કામ કરતા હોય એનું કોઈ એક આદર્શ ઉદાહરણ હોય તો એ છે માર્ટિન મેકવાન. શ્રી માર્ટિન મેકવાન, એટલે આ કામ એવું છે કે જિંદગીની કોઈ પણ ક્ષણે એવું લાગે કે આપણે ક્યારે સફળ થવાના નથી, કારણ કે ડુંગળીના પડ જેમ ઉકેલતા જઈએ એમ નવા નવા પડ ખુલતા જ જાય છે. મેં મારા પ્રવચનમાં મારી વાત બહુ નથી કરી, પણ 36 વર્ષ 1980માં ઝેવિયર્સ કોલેજમાંથી સ્નાતક થયો અને બીજા દિવસે કામમાં જોડાયો. ત્યાંથી 36 વર્ષમાં ગામડામાં રહ્યો અને જે અનુભવો થયા એની મેં વાત કરી છે. હમણાં જ સાણંદ પાસે એક નાના કેન્દ્રમાં બેસું છું, દલિત શક્તિ કેન્દ્ર નામ છે, અને ત્યાં અત્યારે 12 રાજ્યની વિદ્યાર્થીનીઓ, છોકરીઓ એટલે 17 વર્ષથી માંડીને 25 વર્ષની કન્યાઓ અથવા તો યંગ વિમેન કહીએ, 2 મહિના માટે આવે છે અહીંયા ભણવા માટે. હમણાં જ પરમ દિવસે કોઈની લખતો હતો એક એની પોતાની વાર્તા, અને એ લખ્યા પછી મને બહુ વર્ષો પછી ફરી પાછા એ જ પ્રશ્નો મારા માટે ઊભા થયા કે શાના માટે આપણે જીવીએ છીએ. અને આ છોકરી છે, છત્તીસગઢ નામના રાજ્યની છે, અને છત્તીસગઢ આપણે જઈએ તો એરપોર્ટ ભવ્ય છે રાયપુરનું, અને ત્યાંથી જો 3 કલાકની મુસાફરી કરીએ પામગઢ સુધી તો એક પણ ઘર આપણને પાક્કું જોવા ના મળે, બધા માટીના ઝૂંપડા જ હોય. નાના નાના બટાકા કે ડુંગળીની ઢગલીઓ લઈને બહેનો વેપાર કરવા બેઠી હોય ત્યાંની આ છોકરી છે. અને એની વાર્તા શું છે, એની જિંદગી શું છે, એની ઉંમર અત્યારે 27 કે 28 વર્ષ છે. લગ્ન કરી નાખ્યા પિતાજી, છોકરાને જોયો નથી. પિતાજીએ કહ્યું કે કુટુંબ સારું છે, છોકરાના બાપ શિક્ષક છે એટલે છોકરો બહુ ન કમાતો હોય તોય ચાલશે, કદાચ ચિંતા કરવાની જરૂર નથી. અને આ છોકરી પાણીને ગઈ ત્યાં આગળ અને એની કહાની શરૂ થાય છે કે તારે આટલું કામ કરવું જ પડે, ભલે તારા બાપના ત્યાં ખેતરમાં કામ નથી કર્યું.